હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું આમળાનું જ્યુસ અને જ્યુસને આખું વર્ષ સ્ટોર કરવાની રીત. આમળામાં અઢળક ફાયદા છે તે તમે બધા જાણો જ છો. તો આમળાના જ્યુસને કઈ રીતના સ્ટોર કરી શકાય જેનાથી આખું વર્ષ તેની મજા લઈ શકાય અને તેના ફાયદા પણ મેળવી શકાય. તો જ્યારે પણ તમારે આમળાનું જ્યુસ પીવું હોય ને, ત્યારે કોઈ પણ ઝંઝટ વગર અડધી મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. તો ચલો મારી સાથે ફટાફટ બનાવવાનું શરૂ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ. કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે. 42 જડીબુટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા મેં 1 કિલો આમળા લીધા છે. તેને મેં પાણીથી સારી રીતના ધોઈને જ લીધા છે. આમળા આવા ફ્રેશ હોય તેવા આમળાની પસંદગી કરવાની છે. કાળા કે સડેલા હોય ને તેવા નહીં લેવાના. આવા પાનના ડાઘ હોય ને તો તે ચાલે. આ જ્યુસને વધારે ગુણકારી બનાવવા માટે મેં 50 ગ્રામ આદુ લીધું છે. સાથે 1 કિલો આમળાની સામે 4-5 ડાંડલી મીઠા લીમડાની લેવાની છે. અને જ્યુસને વધારે હેલ્ધી ટેસ્ટી બનાવવા માટે થોડા ફ્રેશ ફુદીનાના પાન લેવાના છે. હવે આમળા, આદુ, મીઠા લીમડાના પાન અને ફુદીનાના પાન આ બધી જ વસ્તુને મેં સારી રીતના ધોઈને જ લીધી છે. ધોવી ખૂબ જ જરૂરી છે. કોઈ માટી કચરો હોય તો તે દૂર થઈ જાય. હવે આમળાને સમારીને તેના ઠળિયા અલગ કરી લઈએ. આમળાના તમારે નાના મોટા જેવડા કટકા કરવા હોય તેવડા કરી શકો છો. આ જ રીતના બધા જ આમળાના કટકા કરી લઈએ. તે જ રીતના આદુની છાલ ઉતારીને તેના નાના ટુકડા કરી લઈએ. હવે ફુદીનાના પાનને પણ અલગ કરી લઈએ અને મીઠા લીમડાના પાનને પણ અલગ કરીને ઉમેરી દઈએ. ત્યારબાદ મિક્સર જારમાં જેટલા સમયને તેટલા આમળા, આદુ, લીમડાના પાન અને ફુદીનાના પાન બધું જ સાથે ઉમેરી દેવાનું. સાથે થોડું પીસવા પૂરતું પાણી ઉમેરીશું. વધારે ઉમેરવાની જરૂર નથી કારણ કે આંબળામાં ઓલરેડી પાણીનો ભાગ હોય જ છે. હવે ઢાંકણ બંધ કરીને તેને પીસી લઈએ. પીસાઈ જાય પછી બાઉલ પર ગરણો રાખીને મલમલનું કપડું રાખીને તેમાં આપણે આંબળા, આદુ, ફુદીના અને લીમડાનું મિશ્રણ ઉમેરી દઈએ અને કપડાને બધી જ બાજુથી ભેગું કરીને આ રીતના પ્રેસ કરવાનું એટલે બધું જ્યુસ નીચોવાઈ જશે. હવે નીચોવાઈને આ જે કોરા છોડા છે આને ફેંકી ના દેતા અને સૂકવીને મુખવાસમાં ઉપયોગમાં લઈ શકો છો. બાકીના આમળાના ટુકડાને પીસીને ગાળી લઈએ. તો બધા જ આમળાનો જ્યુસ ગળાઈને તૈયાર થઈ ગયું છે, જે આદુ, ફુદીના અને મીઠા લીમડાના પાનથી ખૂબ જ ગુણકારી બન્યું છે. તૈયાર થયેલા આમળાના જ્યુસને આખું વર્ષ સાચવવા માટે મેં બરફ જમાવવાની પ્લેટ લીધી છે. તો દરેક ખાનામાં જ્યુસને ભરી દઈએ. આ રીતના પ્લેટમાં ના ભરવું હોય ને તો કોઈ એરટાઈટ કન્ટેનરમાં પણ ભરી શકાય. પણ જો તમે આ રીતના પ્લેટનો ઉપયોગ કરશો ને અથવા નાની નાની વાટકીમાં ભરીને મૂકશો ને તો શું થશે, તો જ્યારે આપણે જ્યુસ બનાવવું હશે ને તો તે એકદમ સહેલું રહેશે. ધીમે ધીમે કરીને ટ્રેના બધા જ ખાનામાં ભરી દઈએ. હજુ થોડું જ્યુસ વધ્યું છે તો મેં ત્રીજી ટ્રે લીધી છે તો તેમાં ભરી દઈએ.
હવે આ બધી જ પ્લેટને ફ્રીઝરમાં જમાવવા માટે મૂકી દઈશું 24 કલાક. 24 કલાક બાદ તમે જોઈ શકો છો આંબળાનું બનાવેલું જ્યુસ સારી રીતના સેટ થઈને ક્યુબ બની ગયા છે. હવે ક્યુબને પ્લેટમાંથી બહાર કાઢી લઈએ. આ કામ થોડું ફટાફટ કરવાનું છે એટલે ક્યુબ ઓગળે નહીં. તો આ ક્યુબને સ્ટોર કરવા માટે મેં જીપલોક બેગ લીધી છે, તેની જગ્યાએ તમે એરટાઈટ કન્ટેનરમાં પણ સ્ટોર કરી શકો છો. અત્યારે ઠંડીના હિસાબે ક્યુબ ઝડપથી નહીં ઓગળે. બધા જ ક્યુબ ભરાઈ જાય પછી બેગને આ રીતના પ્રેસ કરી બધી ઝેર બહાર કાઢી અને બંધ કરી દેવાની. હવે આ બેગને ફ્રીઝરમાં રાખી દઈશું. આ રીતના જ્યુસના ક્યુબ બનાવીને આખું વર્ષ સ્ટોર કરી શકાય. પછી જ્યારે તમારે આંબળાનું જ્યુસ બનાવવું હોય ને ત્યારે ફ્રીઝરમાંથી આંબળાના જ્યુસના જમાવેલા ક્યુબની બેગ બહાર કાઢી લેવાની. પછી જોઈએ તે પ્રમાણે ક્યુબ બહાર કાઢી લેવાના અને પછી ગ્લાસમાં 2 ક્યુબ ઉમેરી દેવાના. ફરી બેગને પેક કરીને ફ્રીઝરમાં તરત જ મૂકી દેવાની. પછી જોઈએ તેટલું પાણી ઉમેરીને તેમાં ચપટી સંચળ પાવડર ઉમેરીને ચમચીથી મિક્સ કરી લઈએ. મિક્સ કરતા જ ફક્ત 1/2 મિનિટમાં ક્યુબ ઓગળી ગયા છે. તો બની ગયું છે આપણું આંબળા આદુ ફુદીના લીમડાનું ટેસ્ટી હેલ્ધી જ્યુસ. તો મિત્રો, આખું વર્ષ આંબળાના ગુણ મેળવવા માટે અત્યારે આંબળાની સિઝન છે અને સસ્તા પણ મળે છે અને સારા પણ મળે છે. તો આ આંબળાના ક્યુબ બનાવીને જરૂર સ્ટોર કરી લેજો અને પછી આખું વર્ષ આંબળાના ફાયદા મેળવજો અને તરોતાજા રહેજો. તમારી આ ખૂબ જ ઉપયોગી થઈ એવી રેસીપી તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.